नमस्कार विद्यार्थी मित्रों, गया वीडियो में आपने निरपेक्ष गरीबी विषे प्रश्न भण्या था। ये प्रश्न तमे तैयार करी नाख्यो छे एवी अपेक्षा साथे आजे बधाने गुड मॉर्निंग। एना पछी गरीबीना प्रकारों में बीजा नंबर की गरीबी छे सापेक्ष गरीबी। सापेक्ष गरीबी नो अर्थ अहीं आपणे लेवानो छे सरकार। आपणे जोईए निरपेक्ष गरीबीमां के पायानी लघुत्तम जरूरियातो संतोषवा माटे जरूरी लघुत्तम वपराशी खर्चने निरपेक्ष गरीबीने ध्यानमां लेवामां आव्यो। परंतु सापेक्ष गरीबीमां कई बाबतने ध्यानमां राखीने तो कई बाबतने मूळमां राखीने अभ्यास करवामां आवे छे तो समाजमां वसता जुदा जुदा वर्गो वच्चे थती आवकनी असमान वेचणीने ध्यानमां लेवामां आवे छे। सामान्य रीते अर्थतंत्रमां आवकनी वेचणी मां असमानता जोवा मळे छे। आवकनी असमान वेचणी एटले शुं? देशनी अंदर रहेता धनिको अने गरीबो वच्चेनी आवकनी जे असमानता छे, जेम के धनिकोनी आवक वधारे होय ज्यारे गरीबोनी आवक ओछी होय एने संदर्भमां लेवामां आवे छे, त्यारे ओछी आवकवाळो वर्ग वधु आवकવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ રીતે ગરીબ છે એવું કહી શકાય છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો, સાપેક્ષ ગરીબીનો અર્થ એવો થાય છે કે એક વર્ગ બીજા વર્ગની સરખામણી કરવા માટે, યાની સમાજ માટેના જુદા જુદા જે આવક જૂથો છે એને વિભાજિત કરી આવકની વહેંચણીની અસમાનતાના સંદર્ભમાં અભ્યાસ કરવામાં આવે છે। सापेक्ष गरीब समाज जुदा जुदा आवक जूथों आवक स्तरों में तफावत की कक्षा बताए। अंडरलाइन करजो, जूथना आवक स्तर में तफावत की कक्षा बतावे। भारत माटे पण हवे एवी दलील करवामां आवी रही है कि भारत देश झड़पथी विकसित राष्ट्र तरीके विश्व में झड़पथी आगळ वधी रह्यो छे। તેથી વર્તમાન સમયમાં ગરીબીનો અભ્યાસ ગરીબી રેખાના બદલે સાપેક્ષ ગરીબી અથવા તો આવકની અસમાન વહેંચણીના સંદર્ભમાં થવી જોઈએ। એનું બેઝિક કારણ એ છે, બેઝિક રીઝન કે ભારત હવે ગરીબ દેશ રહ્યો નથી, ઝડપથી વિકાસ પામતો દેશ છે। તેથી ભારતમાં નિરપેક્ષ ગરીબીના બદલે सापेक्ष गरीबी ना संदर्भ में एनी वधारे समझूती आपवी जोईए। जो विद्यार्थी मित्रों, एक कोष्टक आज जूथ ए जूथ बी એટલે જૂથ એક જૂથ બે જૂથ ત્રણ જૂથ ચાર અને જૂથ પાંચ ના સંદર્ભમાં વાત કરવામાં આવી છે। ત્યારે जो जूथ एक 0 થી 30 હજાર, जूथ बे 30 હજાર થી 1 લાખ, जूथ त्रण 1 લાખ થી 3 લાખ, जूथ चार 3 લાખ થી 10 લાખ, जूथ पांच 10 લાખ થી વધુ, आ आवकना संदर्भ में आपवामां आव्यो छे। एटले के वर्ग आपणे वात करीए तो जूथ एक में समावेश वर्गनी आवक करता वधु छे। ઉપરના ઉદાહરણ પરથી આપણે સમજી શકાય છે કે જૂથ બે માં સમાવેશ વર્ગની આવક જૂથ એક માં સમાવેશ વર્ગની આવક કરતાં વધુ છે। તેથી કહી શકાય કે જૂથ બે કરતાં જૂથ એક માં રહેલી વ્યક્તિઓ પ્રમાણમાં સાપેક્ષ રીતે ગરીબ છે એમ કહી શકાય। બીજી રીતે સમજાવું, જૂથ એક જૂથ બે કરતાં સાપેક્ષ રીતે ગરીબ છે, જૂથ બે જૂથ ત્રણ કરતાં સાપેક્ષ રીતે ગરીબ છે એમ કહી શકાય, જૂથ ચાર એ જૂથ ત્રણ કરતા સાપેક્ષ રીતે ધનિક છે, જૂથ ચાર જૂથ પાંચ કરતા સાપેક્ષ રીતે ગરીબ છે એમ કહી શકાય છે। યાની આવક જૂથોમાં જૂથ નંબર પાંચ સાપેક્ષ ગરીબીના સંદર્ભમાં
જૂથ નંબર 5 તે સૌથી ધનિક છે, જ્યારે જૂથ નંબર 1 એ સાપેક્ષ રીતે સૌથી ગરીબ છે એમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક પાઠમાં સવાલ આવે છે કે સાપેક્ષ ગરીબી કે આવકની અસમાનતા માપવા માટે સામાન્ય રીતે કયા જૂથોનો અથવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો એમાં જવાબ આવે છે આવક જૂથોની રચના, લોરેન્જ વક્ર અને ગિની ગુણોત્તર જેવી પદ્ધતિનો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આવક જૂથો એટલે શું? આવક જૂથોનું આપણે કોષ્ટક જોયું, જો કોષ્ટક નંબર 5.3 એ આવક જૂથોની રચનાના આધારે સાપેક્ષ ગરીબીની સમજૂતી આપે છે. એના પછી લોરેન્જ વક્રની વાત કરીએ તો લોરેન્જ વક્ર એવો છે, લોરેન્જ નામના વ્યક્તિએ અર્થશાસ્ત્રી વક્ર આપ્યો હતો જે સામાયિક શ્રેણી જેવા વક્રો બનાવે. એના માટે હું મારે એક્ઝામ્પલ આપું, વિદ્યાર્થી મિત્રો તો આપી શકાય કે તમે કોઈ વ્યક્તિના હૃદયના હાર્ટબીટ જે છે માપવા માટે જે પ્રિન્ટ નીકળે છે એ લોરેન્જ વક્ર જેવું છે. આ ઉપરાંત ગિની ગુણોત્તરની આપણે વાત કરીએ તો ગિની ગુણોત્તરની પદ્ધતિ એ છે જેની અંદર સૂત્રો બનાવવામાં આવે છે. જેની અંદર સૂત્રના માધ્યમથી પદ્ધતિની ગણતરી કરવામાં આવે છે. એના પછી આ સવાલ તમારે ઘરથી લખવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, સાપેક્ષ ગરીબીની સમજૂતી, એના પછી ગરીબીના નિર્દેશકો, સૌથી મોસ્ટ ટાઈમ સવાલ આવે છે બોર્ડ માટે. જો કે એના પછીનો સવાલ તો મોસ્ટ ટાઈમ બે માંથી એક સવાલ પૂછાય. ગરીબીના નિર્દેશકો જોઈએ, ઇન્ડિકેટર્સ ઓફ પોવર્ટી. વિદ્યાર્થી મિત્રો, તો ગરીબીના નિર્દેશક એટલે શું અથવા નિર્દેશકો એટલે શું? તો ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતોને ગરીબીના નિર્દેશકો તરીકે ઓળખવામાં આવે છે. અંડરલાઈન કરજો, એક માર્ક્સમાં પૂછાય છે. ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતોને ગરીબીના નિર્દેશકો કહેવામાં આવે છે. તો નિર્દેશક એટલે શું એની પણ વ્યાખ્યા છે કે દેશમાં ગરીબીને દર્શાવતા વિવિધ પરિબળોને ગરીબીના નિર્દેશક તરીકે ઓળખવામાં આવે. ગરીબો અને તેમની ગરીબીની કક્ષાને ઓળખવા માટે ચોક્કસ નિર્દેશકોનો ઉપયોગ થાય છે, જેના દ્વારા ગરીબીના ચોક્કસ સ્વરૂપ અને પ્રમાણને જાણી શકાય છે. આવા નિર્દેશકો વિદ્યાર્થી મિત્રો આપણે ભણવાના છે, જે બોર્ડની એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે. વિદ્યાર્થી મિત્રો, બી કેરફુલ, આ નિર્દેશકો મુખ્ય 11 છે. કેટલા છે? 11 નિર્દેશકો છે. એમાં પહેલો નિર્દેશક છે માતાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. તો માતાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ એટલે શું? તેની વ્યાખ્યા આપણે ભણવાની. તો માતાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ, કોઈ એક વર્ષ દરમિયાન કુટુંબ દ્વારા ખરીદેલ બધી જ વસ્તુઓ અને સેવાઓ, ટકાઉ વસ્તુઓ જેવી કે કાર, વોશિંગ મશીન, કમ્પ્યુટર વગેરેના બજાર મૂલ્યને જે તે વર્ષની વસ્તી વડે ભાગતા જ્યાં મળે તેને માતાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ થાય છે. તેથી માતાદીઠ વપરાશી ખર્ચ તે દેશમાં વસતા લોકોની જીવન જરૂરિયાત તેમજ સુખ સગવડની વસ્તુ અને સેવાની પ્રાપ્તિ બતાવે છે. વિકાસમાન દેશોમાં વિકસિત દેશોની તુલનામાં માતાદીઠ વપરાશી ખર્ચ ઘણો જ ઓછો હોવાથી જીવનની ગુણવત્તા ઘણી નીચી હોય છે. તેથી ગરીબી વધુ પ્રમાણમાં જોવા મળે છે. હજુ વિદ્યાર્થી મિત્રો, વિશ્વના વિવિધ પ્રકારના દેશોની સરખામણી કરવી જોઈએ. જો કોષ્ટક 5.4 માતાદીઠ વપરાશી ખર્ચ 2005ના સ્થિર ભાવે યુએસ ડોલર એટલે કે અમેરિકન ડોલર, યુનાઇટેડ સ્ટેટના જે ડોલર છે એમાં ગણતરી કરવામાં આવી છે વર્ષ 2014.
યુએસ માં 31,499 ડોલર, 31,479 ડોલર. યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમ, જેને કિંગડમ જેને આપણે ઇંગ્લેન્ડ કહીએ છીએ, 25,828 ડોલર છે યુએસ ડોલર. જાપાનની વાત કરીએ તો 22,149, પાકિસ્તાનની વાત કરીએ તો 603, ચીનની વાત કરીએ તો 1420 અને ભારતની વાત કરીએ તો 725. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે સમજવાનું છે કે આપણો જ પડોશી દેશ ચીન આપણા કરતા પણ વસ્તી વધારે, 17 વપરાશી ખર્ચો 1420, બહુ દૂર નથી જવું, પાકિસ્તાન આપણી જ નજીક છે. પાકિસ્તાને ગરીબ દેશ તરીકે ઓળખવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, તેથી કેવું તો કહી શકાય કે ભારત માં માતાની ઘરગથ્થુ વપરાશી ખર્ચ યુએસ અને યુકે જેવા વિકસિત દેશોની તુલનાએ ખૂબ જ ઓછો જોવા મળી રહ્યો છે. એના પછી બીજી વાત કરીએ કુપોષણનું પ્રમાણ. વિદ્યાર્થી મિત્રો, તો કુપોષણનું પ્રમાણ એટલે શું, એની વ્યાખ્યા કે કુપોષણ એવી પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાક માં પૂરતા પ્રમાણમાં કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મિનરલ્સનો સમાવેશ થતો નથી, એને કુપોષણનું પ્રમાણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, ફરી વખત જો, કુપોષણ એવી પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મિનરલ્સનો સમાવેશ થતો નથી. ભારતમાં કૃષિ ઉત્પાદન વધ્યું હોવા છતાં નીચી માત્રાની આવક અને આવકની અસમાન વહેંચણીના કારણે ઓછી આવક ધરાવતો વર્ગ પૂરતો પોષણક્ષમ આહાર પ્રાપ્ત કરી શકતો નથી. કોષ્ટકમાં આપે વિદ્યાર્થી મિત્રો 5.5 ભારતનું આપ્યું છે. વિદ્યાર્થી મિત્રો, કુલ કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ ટકામાં આપ્યું છે અને વર્ષ વાઇઝ આપ્યું છે. કોષ્ટક જો વિદ્યાર્થી મિત્રો, કોષ્ટક નંબર 5.5 92માં 23.7% લોકો કુપોષિત હતા. 2002 ની વાત કરીએ તો 17.5, 2005-07 ની વાત કરીએ તો 20.5, 10-12 ની વાત કરીએ તો 15.6 અને 14-16 ની વાત કરીએ તો 15.2% લોકો હજુ પણ કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ આપણને જોવા મળે છે. વિદ્યાર્થી, તમારામાં એમસીક્યુ આપેલો છે 15.2 વાર. તેથી વિશ્વમાં ખાદ્ય સુરક્ષા સમિતિ 2015 પરના સર્વે FAO ફ્રૂટ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન અહેવાલ આપ્યા મુજબ ભારતમાં કુપોષિત એટલે કે ઓછો ખોરાક મેળવતી વસ્તીના પ્રમાણમાં ભારતનો નંબર બીજો છે. એટલે કે ભારતમાં વિશ્વમાં બીજા નંબરની કુપોષિત વસ્તી ધરાવતો દેશ છે, જેને 2% વ્યવસ્થિત રીતે ખાવાનું પણ મળતું નથી. એના પછી વાત કરી અપેક્ષિત આયુષ્ય બાળ મૃત્યુ દર. આના વિશે વિદ્યાર્થી મિત્રો આપણે ગયા ચેપ્ટરમાં પાછળના ચેપ્ટર ભણી ગયા છીએ, છતાં જોઈ લઈએ એની વ્યાખ્યા. અપેક્ષિત આયુષ્ય એટલે શું? બાળકના જન્મ સમયથી કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષા, એ દેશમાં વસ્તીના લોકોનું સરેરાશ આયુષ્ય અપેક્ષિત આયુષ્ય નક્કી કરે છે. પણ આ સરેરાશ અપેક્ષિત આયુષ્ય નક્કી કરવામાં અંડરલાઈન કરજો, પૂરતો પોષણક્ષમ આહાર, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્ય સેવાઓ વગેરે પર આધાર રાખે છે. પ્રશ્ન પૂછાઈ શકે છે કે અપેક્ષિત આયુષ્ય કઈ બાબતો પર આધાર રાખે છે, તો તમારે એનો જવાબ લખવાનો છે પોષણક્ષમ આહાર,
स्वच्छता, पीवानु शुद्ध पानी, स्वास्थ्य सेवाओं वगैरह, यानी गरीब व्यक्तियों द्वारा आ प्रकार की सगवड़ों ओछी प्राप्त करवा प्राप्त करता होवाथी शरीर असहज के लाबु जीवी सकता नहीं। बाल मृत्युदर की आप बात करिए तो दर 1000 जीवता जन्मना बाळको माथी एक वर्ष थी ओछो समयगाळा, यानी बाळको माथी एक वर्ष थी ओछो आयुष भोगवनार व्यक्ति ने अथवा बाळक ने बाळ मृत्यु दर में समावेश करवामां आवे छे। जो दर 1000 जीवित जन्मता बाळको माथी एक वर्ष थी ओछा समयगाळा में मृत्यु पामता बाळकनुं प्रमाण छे। तो क्या कारण थी भारत में बाल मृत्यु प्रमाण ऊंचू है, बाल मृत्यु दर ऊंचो है, एनी बात करिए तो स्वास्थ्य की सेवाओं नी उपलब्धता, माताओं में शिक्षण नु प्रमाण, बाळकों में रसीकरण, पोषणक्षम आहार वगैरह बाबतों पर रहे छे। विद्यार्थी मित्रों बे मार्क्स में सवाल पूछा है बाल मृत्यु दर ना प्रमाण कई बाबत अथवा बाल मृत्यु दर ने आपणे बात करिए तो बाल मृत्यु दर में कई बाबतों नो समावेश थाय छे। तो स्वास्थ्य सेवाओं की उपलब्धता, माता में शिक्षण नो प्रमाण, बाळकों में रसीकरण, पोषणक्षम आहार वगैरह पर रहेलो छे। जो देश में बाळ मृत्यु दर नु प्रमाण वधतु जतु होय तो आपणे समजवुं जोईए कि ए देश में आरोग्यनी सुविधाओं प्रमाण खूब ज ओछुं छे। तेथी एक कोष्टक आव्यो छे जेनी अंदर विश्वना देशोनी साथे अपेक्षित आयुष्य बाळ मृत्यु दर नी सरखामणी करवामां आवी छे। कोष्टक जो विद्यार्थी मित्रों 5.6 अपेक्षित आयुष्य और बाल मृत्यु दर देश की बात करिए तो पहलो खाणु देश नु छे, बीजो अपेक्षित आयुष्य 2014 नु अने बाल मृत्यु दर छे 2014 नु। तो नॉर्वे में अपेक्षित आयुष्य लोको केटलो भयो टाटा 81.6, मृत्यु 0.2, अमेरिका 79.1, श्रीलंका 74.909, चीन 75.810, भारत 68.0 અને 39। વિદ્યાર્થી મિત્રો આ પોસ્ટર ક્યાંથી આવ્યું? એચડીઆર માંથી, અને સર્વે 2015 માં કરવામાં આવ્યો। હાલાંકી વિદ્યાર્થી મિત્રો તો ચીન શ્રીલંકા જેવા દેશો કરતા પણ આપણું બાળ મૃત્યુ અને અપેક્ષિત બાળ મૃત્યુ દરનું પ્રમાણ ઊંચું છે અને અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ ખૂબ નીચું છે। बाळ मृत्यु दर बाबत की बात करें तो नॉर्वे में दर 1000 जन्म लेता बाळको बाळ मृत्यु प्रमाण 2%, अमेरिका में 6%, श्रीलंका में 9%, चीन में 10%, जयरे भारत की बात करो तो भारत में 39 गणु जो चार करो विद्यार्थी मित्रों, यानी भारत में आरोग्य की सुविधाओं बिलकुल ओछी जम कही सकते। एना पछी चौथा नंबर नो तबीबी सगवड़। तो स्वास्थ्य क्षेत्र डॉक्टर, नर्स, कंपाउंडर वगैरह कर्मचारियों नो समावेश तबीबी सगवड़ों में थाय। यदि तेनी अछत स्वास्थ्य सेवाओं की प्रतिकूल असर करे भारत में आंतरराष्ट्रीय तुलना की बात करें तो तबीबी सगवड़ों ने जब डॉक्टरों की खूब अछत जोवा मळे छे। વિકસતા ગરીબ દેશોમાં લોકોની તબીબી સગવડ ઓછી આપણને સુવિધાઓ જોવા મળી રહી છે અને તેઓ વારંવાર અનેક રોગનો ભોગ બને છે, કેમ કે આવા ગરીબોને પૂરતો પૌષ્ટિક ખોરાક મળતો નથી, પરિણામે તેમની રોગ પ્રતિકારક શક્તિ વધતી નથી અને ઓછી રહે છે અને એના કારણે દેશમાં આરોગ્ય વિષયક સેવાઓ પણ ઓછી છે અને લોકો આવી સેવાઓથી વંચિત રહે છે, પરિણામે ગરીબી વધારે વધતી જાય છે। વિકસતા દેશોની વાત કરીએ અને ભારત જેવા
दर 6000 वस्ती माटे एक डॉक्टर छे। जारे विकसित देशों की बात करें तो 350 व्यक्तियों का एक डॉक्टर छे। यदि विकसता देशों में दर वर्षे लगभग 1.70 करोड़ लोग डायरिया मलेरिया क्षय जेवा रोगों से मृत्यु पामे। दुनिया में लगभग 2.3 करोड़ लोग एड्स नो भोग बने। दुनिया ना लोगों में 2.3 करोड़ 7 अबज की वस्ती है एम 2.3 करोड़ लोग एड्स नो भोग बने जाए। नवीनता तो त्या है विद्यार्थी मित्रों के आम 90% लोग विकसता देशों में है यानी अपना जो देश में। पांचवा नंबर जो पीवा पानी विद्यार्थी मित्रों बहुत अगत्य की बात है के मानस ना स्वास्थ्य माटे नो सौथी श्रेष्ठ हिस्सो ए पानी छे अने पानी नी साथे एटली नीटली नी स्वच्छता नी संभाळ पण होवी जोईए। दूषित पानी शुद्ध अने पौष्टिक खोराक नो अभाव वगैरे परिबळो अनेक रोगों नु कारण बनता होय छे। वस्ती गणतरी 2011 नी माहिती अनुसार भारत में 63.3% कुटुंबों ने नळ द्वारा शुद्धिकरण स्त्रोत થી પીવાનું પાણી ઉપલબ્ધ થાય છે। 8.67% લોકો વિદ્યાર્થી મિત્રો કુટુંબોને નળ દ્વારા શુદ્ધિકરણ ન કરેલ પાણી મળે છે। 26% લોકોને અન્ય સ્ત્રોત જેવા કે કુવા હેન્ડપંપ ટ્યુબવેલ એટલે કે બોર ઝરણા નદી નહેરો તળાવથી પીવાનું પાણી પ્રાપ્ત થાય છે। શુદ્ધ પીવાના પાણીની ગેરહાજરીમાં ગંદુ પ્રદૂષણયુક્ત પાણી देश में पानी जन्य रोगों वधारी गरीबी की समस्या में वधारे गंभीर बनावे छे। गरीबों की समस्या में विद्यार्थी मित्रों वर्तमान समय की बात करूं तो वर्तमान समय में चौमासु चाली रह्यु छे। तमे घणी जगह जोता छो कि पीवाना नळ में गटर नुं पाणी आवतुं होय। एना पछी बात करी शौचालय तो भारत की बात करें भारत में सौथी वधारे शौचालय धरावतो कोई राज्य होय गुजरात। विद्यार्थी मित्र तमारा एमसीक्यू होय तो जोई ले हशे एटले कही सके 2000 नी वस्ती गणतरी प्रमाणे लगभग कुल वस्ती ना 70% वस्ती ग्राम्य विस्तार में रहे जेमने पानी जेने चेपी रोग थवानी शक्यता वधु छे। तेथी आनाथी बचवा माटे तेनी स्वच्छता होवी खूब जरूरी छे। शौचालय ने सुविधा नी बात करिए 5.7 नंबर कोष्टक आप्यो छे तो शौचालय की सगवड़ना प्रकार में जो झोपड़वासी कुटुंब की बात करिए तो कुल कुटुंबों 100% कुटुंब छे कि जेने मकान में शौचालय की सगवड़ होय एवा 66% कुटुंब छे 100% में अने मकान में शौचालय की सगवड़ न होय तेवा 34% कुटुंब छे यानी हजू पण 34% लोग खुला मैदान में शौच करे छे। हालात नहीं परिणाम स्वच्छता अभाव प्रदूषण ने शारीरिक नबड़ाई उत्पादकता अने उत्पादन ने नीचा राखे छे अने जे देश में गरीबी वधारा माटेनुं एक अगत्यनुं कारणभूत परिबळ बन्युं। एना पछी बात करी रहेठाण रहेठाणनुं जेनुं स्वरूप एक निर्देशक छे भाई गरीबी। તમે જાણો છો કે વિકસતા દેશોમાં રહેઠાણોની તંગી સર્જાય છે તેથી આવા લોકો ગંદી ચાલો અને ઝૂંપડપટ્ટીમાં રહેવા માટે મજબૂર થાય છે અને આ પણ ગરીબીની પ્રવૃત્તિ માપદંડ છે। તેથી રહેઠાણે શું છે માનવીની પ્રાથમિક જરૂરિયાત છે ભાઈ। રહેઠાણ મળે તો કેવા મળે તેના પરથી ગરીબીનું ધોરણ નક્કી થાય છે। રહેઠાણ નું મકાન ઓરડાઓ રહેનારાઓની સંખ્યા ઘરમાં નળ ડ્રેનેજ વીજળી જેવી સગવડતા વધારવા ધરાવતા મકાનોની ટકાવારી ગરીબીની કક્ષા નક્કી કરે અંડરલાઈન કરજો। રહેઠાણ નું મકાન ઓરડાઓ રહેનારાઓની સંખ્યા ઘરમાં નળ ડ્રેનેજ વીજળી જેવી સગવડતા ધરાવતા મકાનની ટકાવારી એ ગરીબીની કક્ષા દર્શાવે છે। ભારતમાં
पूरती सगवड़ता वाला मकानों की तंगी है। भारत में 60 करोड़ लोग स्वास्थ्य ने हानि पहुंचाड़े अथवा तो जीवन माटे जोखम लेवा निवास स्थानों में रहे। भारत में मोटा भागना मकान एक रूप की सगवड़ता वाला है, ये गरीबी नो मापदंड है। अने पछी बात करें विद्यार्थी मित्रों 8 मा नंबर नी वीजळी नो वपराश कोई पण देश ना विकास ने सौथी जो अगत्यनो परिबळ असर करतो ने तो वीजळी छे। यदि देश में उत्पादन वधारवा तेमज लोकोना जीवन की गुणवत्ता सुधारवा वीजळी नी सगवड़ खूब ज महत्वनी। भारत वीजळी नो एक मोटो उत्पादक ने वपराशी वपराश करतो देश छे। आम छतो वधु वस्ती अने ओछी माथाडेर आवक होवाथी माथाडेर वीजळीनो वपराश खूब ज ओछी थाय छे। 20% लोग हजू पण शहरों की अंदर एवा छे जेने वीजळीनो बल्ब शुं छे खबर नहीं। अने नवमा नंबर की बात करें तो शिक्षण बहु ज अगत्यनो हिस्सो एज्युकेशन। तो विश्व बैंकना अहेवाल मुजब 15 वर्ष के सुधी वधु वयनी उमरना लोको जे लखी के वाँची सके तेने साक्षर कहेवामां आवे, बाकी बधाने निरीक्षक अने तेओ मोटा भागे गरीब छे। विद्यार्थी मित्रों अहींया व्याख्या तमारे आवे छे साक्षर एटले शुं, तमारा जवाब लखवानो छे 15 वर्ष के तेथी वधु उमरना लोको मां लखी के वाँचवानी क्षमता ने साक्षरता कहेवामां आवे छे। तेथी शिक्षण अने तालीम ओछुं प्रमाण देश में अकुशल अने ओछी उत्पादकता वधारवा अथवा धराता श्रमिकों उपलब्ध करावे छे, जेनाथी श्रमिकों की स्वास्थ्य रोजगारी की तकों की पसंदगी मर्यादित बने, परिणामे नीचा वेतनों अने ओछी आवक ने कारणे गरीबी देश में वधती रहे छे। वर्ष 2011 में विश्व में सर्वे करवामां आव्यो त्यारे ब्राजील में साक्षरता प्रमाण 91% जयरे भारत में आ प्रमाण 74.04%, नेपाल में 60%, पाकिस्तान में 55% जोवा मळ्यो छे, जे दर्शावे छे के विकासशील देशों में साक्षरता दर सरखामणीए घणो ओछो छे। गरीब वस्ती में शिक्षण प्रमाण ओछू होवाथी एमां शुं थाय छे, लोको रूढ़िचुस्त मानस धरावता होवाथी नवा जे आता परिवर्तनों छे परिवर्तनों अपनावी शकता नथी। તેથી અજ્ઞાનતાનું ઊંચું પ્રમાણ એ ગરીબીનું પ્રબળ નિર્દેશક છે। અંડરલાઈન કરો, ગરીબીનું પ્રબળ નિર્દેશક કયું ગણાય છે? તો અજ્ઞાનતાનું ઊંચું પ્રમાણ। માત્ર માથાડી આવકના પ્રમાણ ઉપરથી જ વિશ્વમાં પ્રવૃત્તિ ગરીબીનો સાચો અંદાજ મળતો નથી। એ હોઈ શકે કે ઊંચી માથાડી આવકવાળા દેશોમાં ગરીબી રેખા નીચેની વસ્તુનું પ્રમાણ વધારે હોય, મે બી એના પછી 10માની વાત કરી આવક અને સંપત્તિની અસમાન વહેંચણી। જ્યારે ભારતને 1991માં આર્થિક સુધારા કરવામાં આવ્યા એ સમય પછી ભારતમાં ઊંચા દરે આર્થિક વૃદ્ધિની માથાડી આવકમાં ઝડપથી વધારો થતો હોવા છતાં આવકની અસમાન વહેંચણી આપણને આવકની અસમાન વહેંચણીના કારણે ગરીબીમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો નથી। આવકની અસમાનતા વધારવા માટે અથવા વધારવા સાથે એક તરફ ઉચ્ચ જીવનધોરણ સાથે ઉચ્ચ સગવડો ભોગવતો ધનિક વર્ગ, તો બીજી તરફ ઓછી આવક ધરાવતા મકાનવીઓના તેમજ ગંદા વસવાટું વસતા ખોરાક શિક્ષણ અને સ્વાસ્થ્યની પાયાની લઘુત્તમ જરૂરિયાતોથી વંચિત ગરીબ વર્ગ આપણને જોવા મળતો હોય છે। કોષ્ટકમાં જો યુએસએ યુકે અને ભારતમાં ટોચના 1% વસ્તી પાસે રહેલી વાસ્તવિક આવકનો હિસ્સો દર્શાવે છે। કોષ્ટક નંબર 5.8 ટોચની 1% વસ્તી પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો કેટલો છે એ 1998 ને વર્ષ 2012માં બતાવવામાં આવ્યો છે। યુએસએ એટલે કે યુએસ 15.2, બારમાં 18.9, યુકે 12.5, 12.7 અને ભારત 9 અને 12.6।
તેથી કેવો તો કહી શકાય ભારતની 2012 પછી 1% વસ્તીનું વાસ્તવિક રાષ્ટ્રમાં હિસ્સો વધ્યો છે અને વર્ષ 1998 ની તુલનાએ જો ભારત વર્ષ 2012 નો વાસ્તવિક રાષ્ટ્રમાં હિસ્સો યુએસએમાં 15.2 અને 18.9% છે યુકેમાં પ્રમાણ 12.5 અને 12.7 છે અને ભારતનો 9% જેટલું 12.6% ભારત માટે એવું કહી શકાય છે ભારતમાં આર્થિક સુધારાઓથી ઉદભવેલા લાભો ધનિકોની તરફેણમાં વધુ રહ્યા છે ત્યાંની ધનિકો વધારે લાભ ઉઠાવે છે આમ આપણા દેશમાં ગરીબ અને ધનિક વચ્ચે આર્થિક અસમાનતાનો જો ગાળો એટલે કે અંતર જોવા મળે છે તે પણ ભારતમાં પ્રવર્તમાન ગરીબીનો નિર્દેશક છે અને એના પછીનો છેલ્લો 11મો નિર્દેશકની વાત કરીએ તો બેરોજગારીનો ઊંચો દર બેરોજગારી એટલે શું વિદ્યાર્થી મિત્રો આખું ચેપ્ટર પાછળ આવે છે પણ એ જોઈ લો હું વ્યાખ્યા આપું છું પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ મળતું નથી તેને બેરોજગાર કે બેકાર કહેવામાં આવે છે ભારતમાં આયોજેલી શરૂઆતમાં નીચા આર્થિક વિકાસ અને 1991 પછી રોજગારી વિહોણી વૃદ્ધિ અને જોબલેસ ગ્રોથને કારણે રોજગારી સર્જનનો દર વધતા શ્રમના પુરવઠાના સંદર્ભમાં નીચો રહ્યો હોવાથી બેરોજગારીનો દર ઊંચો રહ્યો છે બેરોજગારીની પરિસ્થિતિમાં વ્યક્તિ આવકના અભાવે પોતાની પોતાના કુટુંબની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી પરિણામે ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે ભારતમાં દર ભારતમાં વર્ષ 2011 સુધી બેરોજગારીનો દર 9% આસપાસ રહ્યો વિચાર કરો અને વર્ષ 2013-14માં શ્રમ બ્યુરો દ્વારા બેરોજગારીનું મૂલ્યની પ્રમાણે 15 વર્ષની મોટી ઉંમરના લોકોમાં બેરોજગારીનો દર 4.9% હતો ગ્રામીણ ક્ષેત્રની વાત કરીએ તો ગ્રામીણ ક્ષેત્ર માટે આ પ્રમાણ 4.7% અને શહેરી ક્ષેત્ર માટે આ પ્રમાણ 5.5% આપણને જોવા મળ્યું છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે આ સવાલ પૂર્ણ થાય છે ગરીબીના નિર્દેશકો કુલ 11 છે જે વિદ્યાર્થી મિત્રો તમારે તમારા ચોપડામાં સવાલ લખવાનો રહેશે ફરી વખત જો ગરીબીના નિર્દેશકોમાં પહેલો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ બીજું છે કુપોષણનું પ્રમાણ ત્રીજું છે અપેક્ષિત આયુષ્ય બાળ મૃત્યુ દર ચોથો છે તબીબી સગવડો પાંચમો છે પીવાનું પાણી છઠ્ઠો છે શૌચાલયની સુવિધાઓ સાતમો છે રહેઠાણ આઠમો છે વીજળીની વપરાશ નવમો છે શિક્ષણ દસમો છે આવક અને આપણે જોઈએ તો સંપત્તિની અસમાન વહેંચણી અને છેલ્લો છે બેરોજગારીનો ઊંચો દર વિદ્યાર્થી મિત્રો આ સવાલ તમારે ઘરે બેસીને તૈયાર કરવાનો છે કારણ કે આ સવાલ બોર્ડ માટે મોસ્ટ આઈએમપી છે તેથી આ સવાલ તમારે તમારી નોટમાં લખવાનો છે અને ઘરે બેસીને આના પોઈન્ટ અને અંદરનો જે લખાણ છે એ તૈયાર કરવાનું રહેશે બસ આજે આટલે જ આપણે અટકીશું થેન્ક યુ વેરી મચ